નમસ્કાર. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, જેને શોર્ટમાં આપણે CHO કહીએ છીએ, આ એક મિડલ લેવલ હેલ્થ વર્કર છે જે નર્સિસ અને MBBS ડૉક્ટર વચ્ચેના મિડલ લેવલમાં કામ કરે એ ટાઈપના એક નવી જ ક્રેડર ઊભી કરવામાં આવેલી છે. અને આ ક્રેડરની અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા પંચાયતો અંતર્ગત ભરતીઓ થાય છે. તો અહીં એનો ક્વોલિફિકેશન શું છે, વેકેન્સી ક્યાં ક્યાં છે અને NRHMમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેકેન્સી કયા કયા ડિસ્ટ્રિક્ટમાં છે એના વિશે છે માહિતી જોઈશું. પછી ઓનલાઈન માહિતી છે એ એક વેબસાઇટ છે એ પણ તમને છેલ્લે આપીશ, બરાબર છે. તો આશા કરું છું આપ લોકો છેલ્લે લગી વિડીયોમાં મારી સાથે રહેશો. જગ્યાનું નામ મતલબ વેકેન્સીનું નામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અથવા એને મિડલ લેવલ હેલ્થ વર્કર કહી શકાય છે. શૈક્ષણિક લાયકાતમાં બેચલર ઓફ આયુર્વેદિક હોય અથવા બેચલર ઓફ હોમિયોપેથી હોય અથવા GNM નર્સિંગ કરેલું હોય અથવા BSc નર્સિંગ કરેલું હોય અને સાથે સાથે જે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વડોદરા દ્વારા સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ કરેલું હોય, એટલે કે CCH કરેલું હોવું જોઈએ, તો આ વ્યક્તિ છે આ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે અરજી કરી શકશે. આના સિવાયનું બીજું, સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સનો કોર્સ BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કોર્સ July 2020થી સામેલ હોય ત્યારબાદ પાસ કરેલા બધા ઉમેદવાર છે અરજી કરી શકશે. પણ આમાં જે બોન્ડેડ ઉમેદવારો છે એને પ્રાથમિકતા આપવામાં આવશે, એટલે કે એક નંબરને છે પ્રાથમિકતા આપવામાં આવશે. જે એક નંબરમાં નહીં હોય તો બે નંબરવાળાનો વારો આવશે. મહેનતાણું એટલે કે સેલેરી કેટલી મળશે, એટલે કે માસિક સેલેરી છે પર મંથ છે 25,000 ફિક્સ મળશે, પ્લસ વધુમાં પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટિવ છે એ મળશે 10,000ની આસપાસ, મેક્સિમમ 10,000, એટલે કે 10,000ની અંદર મળી શકશે. એટલે 10 + 25 તો 35,000ની આસપાસ ઇન્સેન્ટિવ સાથે તમને લમસમ થાય 35ની નજીક, મતલબ 30 થી 35ની વચ્ચે તમારું પેમેન્ટ દર મહિને જે છૂટે. આ જે તમારી ભરતી છે એ જિલ્લા પંચાયત અંતર્ગત અને પોસ્ટિંગ છે એ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર થવાની હોય અને જિલ્લા પંચાયતની અંદર અંતર્ગત આ બધું આવતું હોય. બીજું, આની ડાયરેક્ટ ભરતી સરકારમાંથી નથી થતી, પણ સરકારે NHM અથવા NRHM બરાબર નેશનલ હેલ્થ મિશન જે 2013થી અમલવારીમાં છે અને નેશનલ રૂરલ હેલ્થ મિશન જે NHMનો એક ભાગ છે બરાબર છે, જે 2005થી અમલમાં છે, તો આની અંતર્ગત છે તમારી મતલબ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી થવાપાત્ર છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અથવા 11 મહિનાના કરાર આધારિત આ ભરતી થઈ રહી છે. અરજી સાથે સંલગ્ન કરવામાં આવતા સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની સૂચિ, એટલે કે તમારા હાથે ટ્રુ કોપી કરી અથવા તમારા જ હાથે તમે એને પ્રમાણિત કરી અને આ મોકલી શકો છો. અરજી સાથે શું શું લગાડવાનું છે, તો કે ઉપર મુજબની શૈક્ષણિક લાયકાતના તમામ વર્ષ અથવા સેમેસ્ટરની માર્કશીટ, એટલે કે જો એક નંબર મુજબ હોય તો એક નંબર મુજબના અને બે નંબર મુજબ હોય તો બે નંબર મુજબના તમામ સર્ટિફિકેટ લગાવવાના જશે. જ્યારે એક નંબર હશે એટલે કે
બ્રિજ કોર્સ કરેલો હશે તો બ્રિજ કોર્સની ડિટેલ પણ એને નાખવાની રહેશે, બરાબર છે? એટલે કે જીએનએમ કરેલું હોય પ્લસ બ્રિજ કોર્સ કરેલું હોય એટલે કે 3 વર્ષની માર્કશીટ અને બ્રિજ કોર્સનો સર્ટિફિકેટ અને માર્કશીટ. ઉપર મુજબની શૈક્ષણિક લાયકાતનું ડિગ્રી, એટલે કે બીએસસી નર્સિંગ કરેલું હોય, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરેલું હોય, અથવા તો જીએનએમ પ્લસ પેલું કરેલું હોય બ્રિજ કોર્સ, આની ડિગ્રી સર્ટિફિકેટ, અથવા તો હોમિયોપેથિક આયુર્વેદિક કોઈ બી કરેલું હોય તો એની ડિગ્રી સર્ટિફિકેટ પણ લગાવવાનું રહેશે. જીએનસીનું રજિસ્ટ્રેશન, એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન, જો આયુર્વેદિકવાળા અથવા હોમિયોપેથિકવાળા હોય તો એની કાઉન્સિલ અથવા એનો જે બોર્ડ હોય એનું રજિસ્ટ્રેશન જરૂરી હોય છે. CCH સર્ટિફિકેટ, એટલે કે કોર્સ ઇન કોમ્યુનિટી સર્ટિફિકેટ, કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ CCH નું સર્ટિફિકેટ, એટલે કે જો આગળની આપણે 2 શૈક્ષણિક લાયકાતો જોઈ હતી એમાંથી શૈક્ષણિક લાયકાત 1 હોય તો CCHનો કોર્સ છે કરેલું હશે, અને જો 2 નંબર હશે એ ઓલરેડી બીએસસી અથવા પોસ્ટ બેઝિક બીએસસીની અંદર આ કોર્સ છે ઇન્ક્લુડ થઈ ગયેલો હશે તો અલગથી સર્ટિફિકેટ નહીં હોય. આધાર કાર્ડની નકલ, હાલ CHO તરીકે કામગીરી નથી કરતા એ અંગેનું 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું, કે હાલ હું કોઈ પણ જગ્યાએ જોબ નથી કરતો એનો નમૂનો છે, આગળ તમને બતાવું કેવી રીતના લખવાનું છે. અને શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આ બધાય છે કોઈ અસલી મોકલવાનું નથી, બધાય છે કોપી મોકલવાની છે, બરાબર છે? ક્યાં મોકલવાની છે તો એ બધેમાં બધા જિલ્લાઓમાં અલગ અલગ છે, પણ હું જે અત્યારે બતાવવા જઈ રહ્યો છું એ દેવભૂમિ દ્વારકાનું બતાવવા જઈ રહ્યો છું કે દેવભૂમિ દ્વારકામાં શું કરવાનું છે. શરતો શું છે તો કે નિમણૂક પામેલા ઉમેદવારની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં. ભરતી પ્રક્રિયા સરકારશ્રીની પ્રવર્તમાન ધારાધોરણ મુજબ મેરિટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરિટમાં કદાચ 2 ઉમેદવારો આવતા હશે તો જેની ઉંમર વધારે હશે એને અગ્રતા આપવામાં આવશે. અધૂરી વિગતવાળી તથા ઉપર જણાવેલ પ્રમાણપત્રો વગરની, જે આગળ આપણે પ્રમાણપત્રોની વાત કરી, એ વગરની અરજી અમાન્ય ગણાશે, બરાબર છે? એટલે બધા ક્રમોસર ટીક કરી આટલી વસ્તુ મોકલું છું એ લિસ્ટ સહિત અને પ્રમાણપત્રો પણ મોકલવાની, બધી વિગત છે એ ભરવાની. માત્ર રજિસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી જ આવેલ અરજીઓ છે માન્ય રહેશે. આ છે દેવભૂમિ દ્વારકા માટે છે, અમુક જગ્યાએ રૂબરૂ બોલાવે છે, અમુકમાં અલગ અલગ જે રીતના માગેલી હોય એવી રીતના મોકલવાની રહેશે, પણ દેવભૂમિ દ્વારકામાં કોઈ રૂબરૂ જશે અથવા સામાન્ય પોસ્ટ દ્વારા મોકલશે અથવા કુરિયર દ્વારા મોકલશે એ પણ માન્ય રહેશે નહીં. માત્ર રજિસ્ટર પોસ્ટ અને સ્પીડ પોસ્ટ 2 વસ્તુ જ માન્ય ગણાશે, કેમ કે તાત્કાલિક 7 તારીખ પહેલાં ઓર્ડર આપી દેવાના હોય અને 7 તારીખે એક લગભગ સરકારનું ટાર્ગેટ છે કે 50,000 લોકોને નોકરી એક સાથે આપી દેવી, બરાબર છે? તો આ જેટલું બને એટલું વહેલું પહોંચે એ માટેની કોશિશ કરવામાં આવેલી છે. બધા જિલ્લાઓમાં અલગ અલગ એનું ટાઈમિંગ આપેલું છે કે આ ટાઈમ લાસ્ટ ડેટ છે, બરાબર છે? અમુક જિલ્લાઓ છે પહેલેથી જ સતર્ક થઈ ગયેલા હતા, અમુક હજી હાલની તારીખે ચાલુ છે. અરજીના કવર ઉપર ડાબી બાજુ મથાળામાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જગ્યા માટેની અરજી ફરજિયાત દર્શાવવાનું રહેશે, એટલે તાત્કાલિક ખબર પડે કે આ અરજી છે કેના માટે છે, ખોલીને ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે. જરૂરી જણાય તો CDHOએ જાહેર હિતાર્થે આમાં કંઈ રદ કરવાનું કે જે બી કરવાનું થાય છે એના અધિકારમાં આવે છે. આ બધા CDHOની અંદરમાં રિપોર્ટિંગ થતું હોય છે.
હવે અહીં છે ફોર્મ આપેલું છે, ફોર્મ કેવી રીતના ભરવાનું બરાબર છે, ફોર્મનું નમૂનો આપેલો છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા માટે આવેદનપત્ર, તો એની અંદર છે અરજદારનું નામ, જન્મ તારીખ, ઉંમર, અરજદારની કાયમી અને અરજદારનું પત્રચાર માટેનું સરનામું, પછી જાતિ, રાષ્ટ્રીયતા, મોબાઈલ નંબર, ઈમેલ નંબર, ઈમેલ એડ્રેસ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ કે આયુર્વેદિક કાઉન્સિલના રજિસ્ટ્રેશન નંબર, શૈક્ષણિક લાયકાતની અંદર કઈ યુનિવર્સિટી કે બોર્ડ કે કાઉન્સિલમાં જેથી પાસ કયા વર્ષે કરેલું છે, જો એક કરતાં વધારે પ્રયત્નો કરેલા હોય તો કેટલા પ્રયત્ને પાસ કરેલું છે વગેરે, ટકાવારી અથવા ગ્રેડ કેટલું આવેલું છે, અરજીપત્રક સાથે સંલગ્ન કરેલ સ્વપ્રમાણિત નકલોની વિગત જે તમે મોકલો છે એ બધા સર્ટિફિકેટના નામ સાથે કે આટલા છે એ સર્ટિફિકેટ છે મોકલી રહ્યા છે. બાંયધરી, આથી હું જાહેર કરું છું કે આ અરજી ફોર્મમાં ભરેલી તમામ વિગતો સાચી છે જેની મેં જાતે ખાતરી કરેલ છે. જે ભવિષ્યમાં ક્યારે પણ ખોટી જણાશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને સક્ષમ અધિકારી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવે તો તે માટે હું સહમત થાઉં છું. સ્થળનું નામ, કયા જગ્યાએ તમે આ ભર્યું છે, તારીખ અને તમારી સહી, બરાબર છે, એટલું વસ્તુ કરવાની. આના સિવાય બીજું તે કે બીજું છે સોગંદનામું, બરાબર, સોગંદનામું છે એ રજૂ કરવાનું થશે. સોગંદનામાની અંદર આથી હું નીચે સહી કરનાર શ્રીમાન કે શ્રીમતી જે હોય તે એનું નામ અને રહે જે જગ્યાએ રહેતા હોય તે સોગંદ સાથે જણાવું છું કે હું હાલમાં અન્ય કોઈ પણ સંસ્થા કચેરી ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતો અથવા બજાવતી નથી, તેથી તેની ખાતરી બદલ આ સોગંદનામું કરું છું. હું જણાવું છું કે ખોટું સોગંદનામું કરેલ કે સોગંદનામામાં કોઈ માહિતી છુપાવે એ ગુનો છે. અને પછી નીચે ઉમેદવારની સહી અને ઉમેદવારનું નામ. હવે આમાં તમે કદાચ કોઈ જગ્યાએ એમજે સોલંકીમાં કે કોઈ બીજા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય તો તમે એપ્લાય કરી શકો છો, પણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હો તો એપ્લાય કરી શકશો નહીં. હવે hrms.guj.nic.in ઉપર આની માહિતી છે, એ તમને અમુક જિલ્લાઓની મૂકેલી છે, બધા જિલ્લાઓની નથી, એડવર્ટાઇઝ સહિતની માહિતી અહીંયા મૂકેલી છે, 3-4 જિલ્લાની મેં જોઈ છે. આની અંદર તમે ઓપન કરશો, એમાં કરંટ ઓપનિંગમાં જઈ અને કરંટ ઓપનિંગમાં 2-3-4 ક્રમ ઉપર છે એડવર્ટાઇઝ છે. એના સિવાયની બીજી જે ટ્યુટરની ને એડવર્ટાઇઝમેન્ટ જે NRHM અંતર્ગત ભરવાની છે એ બધી માહિતી, મતલબ વિવિધ પોસ્ટની માહિતી છે એની અંતર્ગત છે, એટલે એ અહીંયા તમે જઈ અને જોઈ શકો છો. હાલ કયા કયા જિલ્લાઓમાં ભરતી કરવાની છે એ જિલ્લાનું નામ જોઈએ તો વડોદરા, અમદાવાદ, પંચમહાલ, વલસાડ, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, સાબરકાંઠા, પોરબંદર, કચ્છ અને દ્વારકા. આ બધા જિલ્લાઓમાં, દ્વારકામાં 101 જગ્યાઓ છે, પછી અલગ અલગ જગ્યાએ ક્યાંય 30 છે, ક્યાંય 35 છે, ક્યાંય વધારે જગ્યાઓ, જેટલા મતલબ વેલનેસ સેન્ટર ખાલી છે જ્યાં પોસ્ટિંગ નથી આટલી ભરવાપાત્ર છે, એટલે એ પ્રમાણે વેલનેસ સેન્ટર જ્યાં બાકી હશે ત્યાં છે એ પોસ્ટિંગ થશે. એટલે આ છે, તમે ક્યાંથી મેળવી શકશો તો કે તમારા જિલ્લા પંચાયતમાંથી આ માહિતી છે તમને મળી શકે, બરાબર છે, એની એડવર્ટાઇઝ બહાર આવે છે, અને એડવર્ટાઇઝ ના આવેલી હોય ને એ તમારા જિલ્લામાં એ જગ્યાઓ ખાલી છે કે નહીં એ તમે ત્યાંથી જાણી શકો છો, બરાબર છે.
આ સાથે જ અહીં આપણે વિડીયોનો એન્ડિંગ કરીએ છીએ. આપ લોકોએ મારો વિડીયો નિહાળ્યો એટલા માટે આપનો આભાર. જય હિન્દ.